પાદરાના વોર્ડ નંબર 1 માં આવેલા એપીએમસીના મતદાન મથકમાં ઈવીએમ માં ખામી સર્જાતા હોબાળો મચ્યો હતો। પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં મતદાન દરમિયાન એપીએમસીના મતદાન કેન્દ્ર ઉપર ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા કોંગ્રેસના ઉમેદવારો અને સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। કોંગ્રેસના ઉમેદવારોને સમર્થકોએ હોબાળો મચાવીને આક્ષેપ કર્યો હતો કે મશીનમાં 5મા નંબરના અનુક્રમ નંબરના બટન નહીં દબાવતું એટલે કે વોટ નહીં પડતો હોવાનો આક્ષેપ કર્યા હતા અને હોબાળો મચ્યો હતો કે જેની જાણ થતાં પાદરાના મુખ્ય ચૂંટણી અધિકારી અને પોલીસ પણ દોડી આવી હતી। હોબાળાના કારણે મતદાન પણ અટકાયું હતું। કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિએ આક્ષેપ સાથે જણાવ્યું હતું। હા, આજ પાદર નગરપાલિકાનું જે મતદાનનું જે શરૂ થયેલું છે એમાં બૂથ નંબર 6 ને એપીએમસી ની અંદર સવારથી અમારે પાસે કમ્પ્લેન આવી રહી છે। હું પોતે 5 નંબરના જે ઉમેદવાર છે એમના હું પતિ દેવું છું અને હું મતદાન એજન્ટ બી છું। મેં વારંવાર સુપ્રીમ એમના અધિકારીને મેં કમ્પ્લેન કરી છે કે અહીંયા આગળ આ લોકો 5 નંબરનું બટન દબતું નથી ને લાઇટ સળગતી નથી। 3-4 વાર મેં કમ્પ્લેન કરી છતાં કહ્યું ને હું જાતે ઊભો રહ્યો, સાહેબ બી ઊભા રહ્યા છે ને તો એ બટન દબતા નથી તો શું આ લોકતંત્રની હત્યા નથી? આજે એવી રીતે ઇલેક્શન જીતવાના છે એમને ને એમને એવી રીતે ઇલેક્શન જીતવા તો તમને જીતાડી દઈએ, અમે પાછું ખેંચી લઈએ છીએ 4-4 જણા। આમ લોકતંત્રની બહુ મોટી હત્યા કરી રહ્યા છે આ લોકો।